ટોળા દ્વારા હુમલામાં ઘાયલ દરબાર પરિવારોની ધારાસભ્ય લીધી મુલાકાત. સુખપરના પટેલ સમાજના ટોળા દ્વારા દરબાર સમાજના લોકોના ઘરો પર હુમલામાં ઘાયલો સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને જેના પગલે દરબાર પરિવારની મહિલા તેમજ વિકલાંગ યુવાનની મુલાકાત ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભુજના ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્યએ લીધી હતી અને આ બનાવની સંપૂર્ણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેવું જણાવાયું હતું. સુખપરની અંદર બનાવ બન્યો. બનાવના પગલે જે લોકો હોસ્પિટલમાં દાખલ હતા એ લોકોને અમે જોવા માટે આવ્યા હતા. મોટાભાગના લોકોને આજે સવારે રજા અપાઈ ગઈ છે, એટલે બે દર્દી દાખલ છે, એક જ ઘરના છે બધા, અને એક વિકલાંગ છે અને બીજો એનો ભાઈ છે. એટલે એમને ઇજાઓ છે અને માથાને ઇજા છે, પગમાં ઇજા છે. વિકલાંગભાઈને ફ્રેક્ચર લેવું છે અને જોયા છે એમની વાત બી સામે છે. આમ જોવા જઈએ તો જે રીતે લોકો કાયદો હાથમાં લીધો એ ચલાવી શકાય નહીં અને પોલીસ એનું કામ કરી રહી છે. લોકોએ જે કાંઈ ફરિયાદ લેવાની હતી, જે કાંઈ એક્શન લેવાના હતા, પોલીસ ફોર્સ તરફ ત્યાં પહોંચી ગયો હતો. અમારા તરફથી અમારે તો ખાસ એટલું જ કહેવાનું કે આ વિષય જે છે ખૂબ ગંભીર છે. કોઈપણ વ્યક્તિ આવી રીતે કાયદો હાથમાં લઈને નિર્દોષ માણસોના ઘરમાં ઘૂસી અને વગર કારણે એમને મારે અને આ જેટલી ઇજાઓ પહોંચાડે, આ એક વિકૃત માનસિકતા કહી શકાય. અને જ્યારે માણસને આવું જન્મ સવાર થતું હોય છે ત્યારે એને સાન બાન રહેતું નથી અને એ જાતનું કૃત્ય જે આજે થયું છે એને સખત શબ્દોમાં ભકોડી કાઢીએ છીએ. અને આવો બનાવ ફરી ક્યારેય ન બને એવા દાખલારૂપ એક્શન એ પોલીસ વિભાગ લે એ જાતની ચર્ચા અમે એસપી જાતે જઈને